नमस्ते विद्यार्थी मित्रों, समर्पण विद्या मंदिर शाला तरफ थी ऑनलाइन विडियो लेक्चर में आप सब हार्दिक स्वागत करूँ छू। तो धोरण 12 विषय जीव विज्ञान चैप्टर 15 जैव विविधता ने संरक्षण से आपने लास्ट लेक्चर में कम्प्लीट करियो। तो आज आप शूँ जो है तो कि जे जैव विविधता ने संरक्षण है यहाँ लास्ट लेक्चर एट्ले कि आप आज स्वाध्याय की बात करवानी छे। જ્યારે આપણે સ્વાધ્યાયની વાત કરતા હોઈએ ત્યારે ફર્સ્ટ તો આપણને જે છે એ આખું ચેપ્ટર યાદ હોવું જોઈએ, અથવા જો યાદ ન હોય તો જ્યારે સ્વાધ્યાયની શરૂઆત કરીએ તો ફર્સ્ટ આપણે એક વખત જે આખું ચેપ્ટર છે એને વાંચી લેવું જોઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે મુખ્યત્વે આપણે બે ટોપિક જે છે એ ભણવાના છે અને એમાં કયા કયા સબ ટોપિક આવે છે એ આપણને યાદ હોવા જોઈએ। તો ચલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર ફર્સ્ટ। જૈવ વિવિધતાના 3 મહત્વના ઘટકોના નામ જણાવો, જે પેજ નંબર 259 ઉપર છે। જૈવ વિવિધતાના 3 મહત્વના ઘટકો, તો ફર્સ્ટ જે છે એ જાતિ વિવિધતા છે, પરિસ્થિતિ વિવિધતા છે અને શું છે જનીનિક વિવિધતા, જે શું છે તો કે જે જનીનિક વિવિધતા એટલે કે જે જૈવ વિવિધતા જે છે એમાં આપણને શું જોવા મળતું હોય તો કે જનીનિક વિવિધતા જે છે એમાં શું થતું હોય તો કે એના જે જનીન લઈ અને નવી જે કોઈ વનસ્પતિ અથવા જે સ્પીસીઝનું નિર્માણ કરવાનું આવતું હોય છે। તો તમને એક્ઝામ્પલમાં આપેલું હતું કે જે 50,000 કરતાં વધારે જનીનિક રીતે ભિન્ન ચોખાની ધાન્ય જાતિઓ પ્રસર્જિત કરવામાં આવે છે, એવી રીતના 1,000થી વધારે કેરીની જાતો। તો આ શું હતું તો કે જે જૈવ વિવિધતામાં જે છે એ જનીનિક વિવિધતા એટલે કે જે એના અમુક જે જનીન જે છે એને એબ્સોર્બ કરી અને નવા કોઈ પ્લાન્ટમાં એડ કરી અને કોઈ નવો પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવે તો એને કહેવાય જનીનિક વિવિધતા। ત્યારબાદ છે જાતિ વિવિધતા, તો કે જાતિ વિવિધતા એટલે કે આપણને ખ્યાલ છે કે જેમ આપણે પશ્ચિમ ઘાટથી તો પૂર્વીય ઘાટ તરફ છે એમ જે જાતિ વિવિધતા જે છે એમાં આપણને વધારો જોવા મળે છે। આપણે એઝ વેલ એઝ એમ વાત કરેલી કે જે પૃથ્વી જે છે એમાં જે વિષુવવૃત્ત પ્રદેશ છે ત્યાંથી આપણે ધ્રુવીય પ્રદેશ તરફ જઈએ તો જાતિમાં ઘટાડો થાય છે, પરંતુ જો ધ્રુવીય પ્રદેશ તરફથી આપણે ઉષ્ણકટિબંધીય જંગલ તરફ આવીએ તો જાતિમાં શું થાય વધે, અને જો વિષુવવૃત્તથી આપણે જઈએ ધ્રુવીય પ્રદેશ તો જાતિમાં ઘટાડો થાય। ત્યારબાદ પરિસ્થિતિકીય વિવિધતા એટલે કે જે પરિસ્થિતિ પ્રમાણે જે છે એ આપણને જે વિવિધતા જે છે એમાં આપણને વિવિધતા જોવા મળે છે, એટલે કે વાત કરવામાં આવી છે પરિસ્થિતિકીય વિવિધતા એટલે કે વિવિધ નિવાસ સ્થાનો આધારિત જે આપણને વિવિધ જૈવ વિવિધતા એટલે કે જે સજીવો અને પ્રાણીઓ અને વનસ્પતિમાં જાતિ વેરિએશન જે જોવા મળે છે એની વાત કરીએ, એટલે કે જે પરવાળાના ટાપુ ઉપર જે છે એ આપણને વિવિધ રીતની જે જાત પ્રાણી જાતિ અને વનસ્પતિ જાતિ જોવા મળતી હોય, દરિયા કિનારે વર્ષાવનો રણ પ્રદેશ સારયુક્ત વિસ્તારો ભેજયુક્ત ભૂમિમાં વેલાંતમુખી પ્રદેશોમાં પહાડ પરની વનસ્પતિ કે પહાડો પરના ઘાસના મેદાનો જે શું છે તો કે પરિસ્થિતિકીય વિવિધતા જે છે એટલે કે પરિસ્થિતિ પ્રમાણે એટલે કે આસપાસનું જે પરિસરના વાતાવરણ મુજબ જે આપણને વનસ્પતિ અને પ્રાણી જાતિની વિવિધતા જોવા મળતી હોય એની વાત કરી। તો અહીંયા તમને ખાલી 3 નામ જ પૂછવામાં આવ્યા છે, મહત્વના ઘટકોના નામ જણાવો, તો એમાં આવશે જનીનિક, પરિસ્થિતિકીય અને જાતિ વિવિધતા। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, પરિસ્થિતિવિદો કેવી રીતે વિશ્વમાં રહેલી જાતિઓની કુલ સંખ્યાનો અંદાજો લગાવે છે, તો જે છે એ કેવી રીતે લગાવે તો કે જે જીવશાસ્ત્રીઓ છે એ ઉષ્ણકટિબંધીય તેમજ સમશીતોષ્ણ પ્રદેશોમાં કીટોકાના સમૂહની જાતિ સમૃદ્ધિને કંટાળાજનક એને લાગે છે, જેથી કરીને એ શું કરશે તો કે જે ઉષ્ણકટિબંધી અને ઉષ્ણકટિબંધી જે છે એનો શું લેશે ગુણોત્તર લેશે, અને ત્યારબાદ શું કરશે તો કે ગુણોત્તર પ્રમાણે એ શું કરશે તો કે અંદાજિત જે છે એ આંકડાની તુલના કરી એટલે કે ગુણોત્તર લે છે, અને એ પ્રમાણે શું કરે છે તો કે અંતિમ અંદાજિત આંકડો જે છે એ લગાવે છે, એટલે કે જે જીવશાસ્ત્રીઓ જે છે વિશ્વમાં રહેલી જાતિઓ અને કુલ સંખ્યાનો અંદાજો જે છે એ ઉષ્ણકટિબંધ વિસ્તારમાં જોવા મળતી જાતિ પ્રાણી જાતિ અને વનસ્પતિ જાતિનો એક વખત એ શું કરશે તો કે
એની ગણતરી કરશે અને ત્યારબાદ જે ઉપોષ્ણ કટિબંધી જે વિસ્તાર જે છે એની જે જાતિ વસ્તી જે છે એની સાથે ગુણોત્તર લેશે અને એવી રીતના એ કુલ અંદાજિત જે આંકડા છે એનો અંદાજો લગાવે છે, એટલે કે કુલ સંખ્યાનો અંદાજો લગાવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3, શા માટે ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રો સૌથી વધારે સ્તરોની જાતિ સમૃદ્ધિ દર્શાવે છે તે માટેની 3 પરિકલ્પનાઓ આપો. તો આપણે વાત કરી કે જે પૃથ્વી જે છે એમાં આ બે જે છેડા છે એ ધ્રુવીય પ્રદેશ એટલે કે પોલારી છે, ત્યારબાદ જે વિષુવવૃત્તીય પ્રદેશ એટલે કે જે ઉષ્ણ કટિબંધીય વિસ્તાર. તો શા માટે આપણને જે ઉષ્ણ કટિબંધીય વિસ્તારમાં સૌથી વધારે સ્તરોની જાતિ સમૃદ્ધિ દર્શાવે છે, તો આપણને ખ્યાલ છે કે જે ઉષ્ણ કટિબંધીય જે વિસ્તાર જે છે ત્યાં શું થતું હોય, તો કે સૂર્યમાંથી જે સૌર વિકિરણ જે છે એ જે છે એ ડાયરેક્ટ ઉષ્ણ કટિબંધના વિસ્તાર પર જોવા મળે છે. ત્યારબાદ ઉષ્ણ કટિબંધનો જે વિસ્તાર જે છે એ કેવો છે, તો કે સૌથી વધારે જમીન વિસ્તાર દર્શાવે છે. તો જેથી કરીને જે છે આપણને શું થશે, તો કે એ જમીન વિસ્તાર હોવાથી ત્યાં આપણને જાતિ સમૃદ્ધિ જે છે એ વધારે જોવા મળે છે. તો આપણે વાત કરી હતી કે જે ફર્સ્ટ જે છે એ ઇક્વાડોર જે છે ત્યાં આપણને જે ઉષ્ણ કટિબંધીય વન વિસ્તારમાં વાહક પેશીધારી વનસ્પતિઓની સંખ્યા જે છે એ યુએસએના મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રના વન વિસ્તાર કરતાં 10 ગણી વધારે જોવા મળે છે. ત્યારબાદ આપણને જે 3 પરિકલ્પનાની વાત કરી છે, 3 પરિકલ્પના, તો એમાં આવશે જાતિ ઉદ્ભવ, કે જે જાતિનું નિર્માણ કેવી રીતના થાય છે, જે વિવિધ જે જાતિ વિવિધતા જે છે આપણને જે જોવા મળે છે, પરંતુ એનું જે જાતિનું નિર્માણ જે છે સ્પેશિએશન એ કેવી રીતના થાય છે એની વાત કરવામાં આવી છે. તો ફર્સ્ટ તમારે એ પરિકલ્પના જાતિ નિર્માણને લખવાની છે. સેકન્ડ જે છે એ ઉષ્ણકટિબંધ વિસ્તારમાં અને જે હિમપ્રપાત જે વિસ્તાર જે છે જે વિસ્તારમાં એટલે કે જે ઋતુકીય પરિવર્તનયુક્ત પરિસ્થિતિમાં પણ જે છે એ જાતિઓ શું થાય છે, તો કે ટકી રહે છે, સ્થિર રહી શકે છે. તો સેકન્ડ એ આવશે ઉષ્ણકટિબંધીય પર્યાવરણીય પરિસ્થિતિ આવશે, ફર્સ્ટ જાતિ નિર્માણ આવશે. ત્યારબાદ આવશે સૌર ઉર્જા, એટલે કે જે ઉર્જાનું શું થતું હોય, તો કે નિર્માણ થતું, એટલે કે વિષુવવૃત્તીય પ્રદેશ જે છે ત્યાં સૌર ઉર્જા એટલે કે જે એનર્જી જે છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે, જેથી કરીને શું થશે, તો કે ઉત્પાદન અને ઉત્પાદકતા અને એમાં વિવિધતા જે છે પરોક્ષ રીતે ફાળો આપી શકે છે. તો તમારે 3 પરિકલ્પના જે છે એ લખવાની રહેશે. જે ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જે જાતિ સમૃદ્ધિ જે સૌથી વધારે જોવા મળે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4, જાતિ ક્ષેત્ર સંબંધમાં સમાશ્રયણના ઢોળાવનું શું મહત્વતા છે. તો જે સમાશ્રયણ ઢોળાવ એટલે આપણે વાત કરી હતી કે જે સમાશ્રયણ ઢોળાવ એટલે કે જે જાતિ સમૃદ્ધિ જે છે એ જેમ વિસ્તાર વધે એમ આપણને જાતિ સમૃદ્ધિ વધે, જે આપણને જે જર્મન મહાન પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ દ્વારા જે છે એ પ્રારંભિક વાત કરવામાં આવી હતી, કે જેના દ્વારા શું થતું હોય, તો કે જ્યારે વિસ્તાર વધારવામાં આવે છે જે જાતિનો એમ જાતિ સમૃદ્ધિ વધે, પરંતુ ક્યાં સુધી, તો કે અમુક મર્યાદા સુધી જ. તો જ્યારે અમુક મર્યાદા સુધી વાત કરવામાં આવે, તો અમુક વર્ગકોની વાત કરવામાં આવી છે, કે હકીકતમાં અમુક વર્ગકો એટલે કે આવૃત બીજધારી વનસ્પતિઓ, પક્ષીઓ અને ચામાચીડિયો, મીઠા જળની માછલી, એની જાતિ સમૃદ્ધિ વધે છે, પરંતુ એક લિમિટેશન સુધી. તો એ લિમિટેશનનું સૂત્ર જે છે S = CaZ² CaZ. તો જ્યારે એને લઘુ ગુણોત્તર માપમાં લેવામાં આવે તો શું થશે સમીકરણ, લોગ S log C + Z log A, બીકોઝ ઓફ અહીંયા પ્લસની નિશાની ત્યારે આવે છે જ્યારે જે આ સમીકરણ છે એને લોગમાં કન્વર્ટ કરવામાં આવે, જ્યારે લોગમાં કન્વર્ટ કરવામાં આવે તો અહીંયા શું થશે, તો કે પ્લસની નિશાની આવી જાય છે, જે લોગનો નિયમ છે. ત્યારબાદ S એટલે જાતિ સમૃદ્ધિ એટલે કે સ્પીસીસ, C એટલે કે જે વાયાંતરદર્શ જે છે એટલે કે ઇન્ટરસેપ્ટ જે છે, A એટલે એરિયા લોકેશન, ત્યારબાદ Z એટલે કે જે રેખાનો ઢોળાંશ એટલે કે એ વિસ્તાર પૂરતી આપણને કેટલી જાતિ સમૃદ્ધિ જોવા મળતી હોય એની વાત કરી છે. ત્યારબાદ જે ઝેડ રેખાનું મૂલ્ય વર્ગીકરણીય સમૂહ અને પ્રદેશ પ્રમાણે એટલે કે જે રેખાનું મૂલ્ય જે 0.1 થી 0.2 જે છે એ ફિક્સ રહેશે,
परंतु जो वर्गीकरणीय समूह एटले के वनस्पति हो पक्षी हो मृदुकाय हो प्रदेश प्रमाण जैसे रेखा मूल्य है ये सामन ज रहे एक सामन परंतु जयरे समस्त खंड की बात कर विशाल प्रदेश की बात कर तो यू झेडन मूल्य केव तो कि 0.6 થી 1.2 એટલે કે જ્યારે એ ગ્રાફ જે છે એ આપણને તીવ્ર વધારે તીવ્ર અથવા ત્રાસો ઢાળ મળે છે તો તમારે અહીંયા આ વાત જાતિ સમૃદ્ધિ એટલે કે સમાશ્રયણ જે વાત કરવામાં આવી છે એનો લંબચોરસ અતિવલય વળાંક મળે છે જે જાતિ સમૃદ્ધિ વિરુદ્ધ વિસ્તારનો છે આ લેખ જે છે એ તો ખાસ યાદ રાખજો કે જેમાં તમારે જે જાતિ વિસ્તારના સંબંધ એટલે કે સ્પીસીઝ એરિયા રિલેશનશીપ જે છે એ અહીંયા આવશે સમાશ્રયણ ઢોળાવની શું મહત્વતા છે એના આન્સરમાં ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 5 કોઈ એક જ જૈવ ભૌગોલિક ક્ષેત્રમાં જાતિ ક્ષતિના મુખ્ય કારણો શું છે જૈવ ભૌગોલિક ક્ષેત્રમાં જાતિ ક્ષતિના મુખ્ય કારણો શું છે તો જાતિ ક્ષતિના નુકસાનના કારણો કોઝિસ ઓફ બાયોડાયવર્સિટી લોસીસ તો એમાં જે આપણે ત્રણ વાત કરી હતી કે ચાર વાત કરી છે ફર્સ્ટ જે છે વસવાટી નુકસાન અને અવખંડન એટલે કે જે માનવ પ્રવૃત્તિ દ્વારા શું થાય છે તો કે આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરી હતી કે જે પેસેફિક ઉષ્ણકટિબંધીય વિસ્તારમાંથી માનવ વસ્તી જે છે એ ત્યાં રહેવા જતાં જે 200 પક્ષીની જાતિઓ લુપ્ત થઈ જાય છે એવી રીતના જે વાત કરવામાં આવી છે કે જે માનવ વસવાટના કારણે જે જાતિ જે છે એ લુપ્ત થવાના આરે છે અથવા એનો સામનો કરી રહી છે તો એની વાત છે પછી સેકન્ડ છે અતિશોષણ એટલે કે જે કોમર્શિયલ ઇમ્પોર્ટન્સ માટે જે માનવ વસ્તી જે છે એ ખોરાક તરીકે કોઈ પ્રાણી પક્ષી અથવા જે માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે જે એના લોભમાં પરિવર્તન પામે છે જેથી કરીને જે જાતિ શોધવા આવી છે તો કે લુપ્ત થઈ રહી છે અથવા ઓછી થઈ રહી છે એટલે કે વ્યવસાયિક રીતે એનું ઇમ્પોર્ટન્સ વધી જતાં જાતિનું અસ્તિત્વ ખતરામાં મુકાયું છે એટલે ઓવર એક્સપ્લોઇટેશનના કારણે ત્યારબાદ વિદેશી જાતિઓનો અતિક્રમણ તો આપણે લાન્ટાનાની વાત કરી ત્યારબાદ પાર્થેનિયમ એટલે કે જે કેરટ ગ્રાસ છે અને જળકુંભ એટલે કે આઇકોનિયાની વાત કરી હતી વનસ્પતિમાં અને પ્રાણીમાં જે નાઇલ પર્સ જે વિક્ટોરિયાની સરોવરમાં લાવતા શું થશે તો કે સીચલીડ માછલીઓ જે છે એની જાતિઓ એટલે કે 200થી વધારે જાતિઓનો સમૂહ એકસાથે વિલુપ્ત થઈ જાય છે જ્યારે નાઇલ પર્સ જે છે એ વિદેશી જાતિ હોવાથી ત્યાંની સ્થાનિક જાતિ જે છે એ લુપ્ત થઈ જાય છે ત્યારબાદ ફોર્થ સહવિલોપન કે સહલુપ્તતા તો આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈ જાતિ લુપ્ત થાય છે તો એની ઉપર નિર્ભર જે જાતિ અથવા વનસ્પતિ જાતિ જે સંકળાયેલી છે એ પણ ફરજિયાત રીતે લુપ્ત થઈ જાય છે તો એની વાત કરી છે કે જે પરાગનયન દ્વારા વનસ્પતિ જે છે એ કરતી વનસ્પતિ જે છે પરાગવાહક સહકારિતાના સહવિકાસનો કિસ્સો એ તેનું બીજું ઉદાહરણ છે અને ફર્સ્ટ ઉદાહરણ જે છે યજમાન માછલી જાતિ લુપ્ત થાય તો તેના ઉપર પરોપજીવીઓનું વિશિષ્ટ જૂથ પણ નિયતિ રીતે પૂર્ણ કરે છે તો આ બે ઉદાહરણ દ્વારા જે સહવિલુપ્તતા અને સહલુપ્તતાનું વાત કરવામાં આવી છે જે શું છે તો કે જૈવ વિવિધતા જે છે એના નિસંતંત્રની ક્રિયાવિધિ માટે શું થતું હોય તો કે ક્ષતિ પહોંચાડે છે ત્યારબાદ નિસંતંત્રની ક્રિયાવિધિ માટે જૈવ વિવિધતા કેવી રીતે મહત્વની છે એટલે કે 262 એટલે કે હવે જ્યારે મહત્ત્વની વાત કરવામાં આવી છે કે જે જૈવ વિવિધતાનું મહત્ત્વ નિસંતંત્ર માટે તો આપણને ખ્યાલ છે કે જ્યારે સમુદાય સ્થિર હશે તો એને કોઈ એવી રીતના ફેરફાર થતો નથી પરંતુ જો એ જાતિનો સમુદાય કેવો હશે તો કે ઓછો હશે તો એને કુદરતમાં રહેવા માટે ઘણા એવા આક્રમક પ્રતિરોધક માટે એને જાતિ સમૃદ્ધિ સાથે જોડાયેલું રહેવું પડે છે ત્યારબાદ વાત કરવામાં આવી હતી કે જે આપણે રિવેટ્સ દ્વારા એટલે કે વિમાનના જે રિવેટ્સ દ્વારા આપણે સમજતા હતા કે જે નિસંતંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્ત્વ જે છે એક જાતિ લુપ્ત થતાં જે આપણને કેવી રીતે અસર કરે છે એની વાત કરી હતી કે જ્યારે જે કીડીની 20,000 જાતિ છે એમાંથી 15,000 જાતિઓ રહે તો આપણે જીવનની ગુણવત્તા પર કેવી રીતે અસર કરે છે એની વાત કરવામાં આવી હતી પ્લસમાં વાત કરવામાં આવી હતી કે જે નિસંતંત્ર તંદુરસ્ત બનાવીએ એવી જ રીતે આપણે આપણું પણ પૂરતું
પૂરતું જાણીએ જાણતા હોવો જોઈએ, તો આપણને પણ આપણી સમજણ હોવી જોઈએ કે જ્યારે નિસન તંત્ર જો તંદુરસ્ત આવશ્યક હોવું જરૂરી નથી, એ સાથે માનવ જાતિના લાંબા અસ્તિત્વને ટકાવી કેવી રાખવું એ પણ એટલું જરૂરી છે, તો એની વાત કરવામાં આવી હતી. તો જે જૈવિક વિવિધતાનું મહત્ત્વ છે ખાસ જે છે એ અહીંયાથી શરૂ થાય છે આન્સર અને અહીંયા કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ વાત કરી કે ક્વેશ્ચન નંબર 7, પવિત્ર ઉપવનો શું છે, તેમની સંરક્ષણમાં શું ભૂમિકા છે. એટલે કે જે પવિત્ર ઉપવનો શું છે અને તેમની સંરક્ષણમાં શું ભૂમિકા છે, તો એનો આન્સર આવશે કે જે સંરક્ષણ માટે જે છે એ પવિત્ર ઉપવનો તરીકે, જો અહીંયા તમને આપેલું છે આ પ્રકારના જે પવિત્ર ઉપવનો, તો કયા આવશે, તો કે જે જયંતિયા ટેકરીઓ, મેઘાલયની ખાસીઓ અને જયંતિયા ટેકરીઓ, રાજસ્થાનની અરવલ્લી ટેકરીઓ, કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો, તથા મધ્યપ્રદેશના સરગુજા, ચંદા અને બિસ્તર બસ્તર વિસ્તારો. જે મેઘાલયમાં પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકટમાં રહેલ વનસ્પતિઓની ઘણી સંખ્યા માટે અંતિમ શરણાર્થીઓ છે, કે જે સંરક્ષણ માટે એટલા માટે ઉપયોગી છે કે જે ધાર્મિક માન્યતાના આધારે વનસ્પતિ પ્રાણી સુરક્ષિત વિસ્તારોમાં રહી શકે છે. એટલે કે એને પવિત્ર ઉપવનો તરીકે ઓળખવામાં આવે છે, કે જ્યાં ધાર્મિક માન્યતા સાથે જોડી દેતા જે વનસ્પતિ અને પ્રાણીઓને, જેથી કરીને તે પ્રાણી અને વનસ્પતિ સુરક્ષિત વિસ્તારમાં રહી શકે છે, એટલે કે એને પવિત્ર ઉપવનો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને જે એક્ઝામ્પલ આપેલા છે, જે મેઘાલયની ખાસી અને જયંતિયા ટેકરીઓ, ત્યારબાદ રાજસ્થાનની અરવલ્લી ટેકરીઓ, કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો, મધ્યપ્રદેશના સરગુજા, ચંદા અને બસ્તર વિસ્તારો, અને મેઘાલયમાં પવિત્ર ઉપવનો કે જેમાં સંકટમાં રહેલી વનસ્પતિઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે. એટલે કે જે અમુક સમય માટે જોવા મળશે, ત્યારબાદ એ આપણે ફોટામાં જોઈ શકીશું, લાઈવ જોઈ શકીશું નહીં, એની વાત કરવામાં આવી છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8, નિસન તંત્રીય સેવાઓ અંતર્ગત પૂર અને જમીન ધોવાણ કે ઘસારાનું નિયંત્રણ છે, તો કે આ સેવાઓ નિસન તંત્રના જૈવિક ઘટકો દ્વારા કેવી રીતે પ્રાપ્ત થાય છે. તો જૈવિક ઘટકો એટલે આપણને ખ્યાલ છે કે જે વનસ્પતિ સજીવો દ્વારા જે જે છે એ નિસન તંત્રને જે છે એ સેવા પૂરી પાડતા હોય, તો કે જ્યારે કોઈ જમીનનું ધોવાણ થતું હોય તો ફર્સ્ટ જમીનનું ધોવાણ કેવી રીતના થાય, તો કે નદીમાંથી પાણી જે અમુક જે છે એ પાણી શું થતું હોય કે વહીને જે નદી નાળામાં ઝરણામાં જે આવતું હોય ત્યાંથી શું થતું હોય, તો કે મહાસાગરમાં જતું હોય, તો એની સાથે શું થતું હોય, તો કે અમુક પ્રકારનું જે સ્તરના કારણે જે જમીન ઉપરનું જે સ્તર છે એનું ધોવાણ થતું હોય છે, જે આપણે રોકી શકતા નથી, જેથી કરીને જે જમીનનું સેન્દ્રણ અને વનસ્પતિ જે છે એમ એના મૂળ દ્વારા શું કરતું હોય, તો કે જે જમીનમાં તળિયે ઊંડે સુધી જાય છે અને શું કરે છે, તો કે જમીનને છિદ્રાળુ બનાવે છે, જેથી કરીને અમુક જે છે એટલે કે અમુક મિનરલ્સ દ્વારા જે મૂળ જે છે એ એબ્ઝોર્બ કરે છે, અને એવી રીતના જમીનનું ધોવાણ જે છે એનું નિયંત્રણ થતું હોય છે, કે જેથી કરીને જે પાણી ગળાય છે અને પાણી પણ જે જૈવિક ઘટકો દ્વારા, એટલે કે જે જૈવિક ઘટક એટલે કે વનસ્પતિના મૂળ દ્વારા પાણી એબ્ઝોર્બ થાય છે, એટલે કે જે મિનરલ્સ દ્વારા, જેથી કરીને જે જમીન જે છે એ છિદ્રાળુ બને છે. તો આ હતું કે જે પાણીના વેગને ઘટાડે છે જે જમીન આવવાથી. તો આપણે એક્ઝામ્પલ તરીકે મેંગ્રુવની વાત કરી હતી કે જે શ્વસન એટલે કે હવાઈ મૂલાંગો ધરાવે છે, જેથી કરીને શું થતું હોય, તો કે જે જમીનનું ધોવાણ અટકી શકે છે અને નિયંત્રણમાં આવી શકે છે, જે જૈવિક ઘટકો દ્વારા આપણે આ સેવા પૂરી પાડી શકતા હોઈએ છીએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9, વનસ્પતિઓની જાતિ વિવિધતા. વનસ્પતિ એ પ્રાણીઓની જાતિ વિવિધતા કરતાં ખૂબ જ ઓછી છે. પ્રાણીઓને સૌથી વધારે વૈવિધ્યકરણ પ્રાપ્ત થવાની સ્પષ્ટતા શું હોઈ શકે છે, તો કે જે વનસ્પતિ જે છે એ કેવી છે, તો કે સ્થાયી રહી શકે છે, એટલે કે એનું કોઈ સ્થળાંતરણ થઈ શકતું નથી. એટલે કે જ્યારે એ વનસ્પતિ જે છે એનો કોઈ શિકાર કરવા આવે તો ત્યાંથી તે સ્થળાંતરણ કરી શકતી નથી, પરંતુ પ્રાણી જે છે એવા અનુકૂલનો દર્શાવે છે, જે એમાં એવા અંગો આવેલા હોય છે કે જેથી કરીને તે શું કરી શકે છે, તો કે સ્થળાંતરણ કરી શકે છે.
પ્લસમાં જે વનસ્પતિનું કદ જે છે એ પ્રાણીના કદ કરતાં વધારે હોય છે, પરંતુ જે જનીનિક ભિન્નતા જે છે એ જાતિ વનસ્પતિ જાતિ અને પ્રાણી જાતિમાં જે જનીનિક વિવિધતા છે, ભિન્નતા જે છે એ આપણને વધારે પ્રમાણમાં જોવા મળે છે. જે શેમાં જોવા મળશે તો કે પ્રાણીમાં જે જનીનિક ભિન્નતા જે છે એ વધારે જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ કે પ્રાણીમાં જટિલ ચેતાતંત્ર આવેલું હોય છે, જ્યારે વનસ્પતિમાં એ જટિલ ચેતાતંત્ર જોવા મળતું નથી. ત્યારબાદ વાત કરીએ કે જે પ્રાણી જે છે એવા સંવેદન અંગો દર્શાવે છે કે જેથી કરીને કોઈ શિકાર પ્રાણી કે અથવા કોઈ એવી રીતના કોઈ કોઈ શિકાર પ્રાણી અથવા ચરતા પ્રાણી આવે તો એવા એ અંગો અથવા એવા અનુકૂલનો દર્શાવે છે કે જેથી કરીને તે શું કરે છે તો કે એ શિકાર સામે પ્રતિકાર આપે છે. એટલા માટે અથવા પ્રચલન શક્તિ આવેલો છે કે પ્રાણી જે છે હલનચલનની ક્રિયા કરી શકે છે, જ્યારે વનસ્પતિ હલનચલન કરી શકતી નથી. અથવા ઉચ્ચ પ્રકારની જે વિવિધતા જે છે એ પ્રાણીમાં આપણને જોવા મળે છે, જ્યારે વનસ્પતિમાં એ જોવા મળતી નથી. તો જે પ્રાણીઓમાં જે છે એ સૌથી વધારે વૈવિધ્યકરણ જોવા મળે છે, પાચન માર્ગ જોવા મળે છે જે પ્રાણીઓમાં. જે કેવો છે તો કે જે પ્રાણી જે છે એ અમુક પ્રકારની એવી ગ્રંથિઓ દર્શાવે છે જેથી કરીને જે વિવિધ રીતે જે છે એ પોતે પાચન કરી શકતો હોય છે. જે વિવિધ પ્રાણ પ્રમાણે જે પાચન ગ્રંથિ જે છે એ અલગ અલગ પ્રકારની જોવા મળે છે, અથવા મળમાર્ગ એટલે કે પાચન માર્ગમાં જ આવી જાય છે. તો જે છે એ પ્રાણીઓ જે છે 72% જે વૈવિધ્યકરણ દર્શાવે છે, જ્યારે વનસ્પતિ જે છે એ 22% વૈવિધ્યકરણ દર્શાવતી હોય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10, તમે એવી સ્થિતિ વિશે વિચારી શકો છો કે જ્યાં આપણે જાણી જોઈને કોઈ જાતિને વિલુપ્ત કરવાનું ઈચ્છીએ છીએ, તો તમે એ તેને કેવી રીતે ઉચિત સમજશો? તો અહીંયા એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે આપણને ખ્યાલ છે કે કોઈ જે વાયરસ છે અથવા કોઈ એવા રોગ જે છે, તો જે એ રોગ બેક્ટેરિયા દ્વારા થતા હોય અથવા કોઈ વાહકો યજમાન દ્વારા થતા હોય, વાયરસ દ્વારા થતા હોય, તો એ રોગ જે છે એ હાનિકારક જે છે એ આપણે જાણીએ છીએ, પરંતુ આપણે એનું વિલુપ્ત કરવાનું જો ઈચ્છીએ તો એ કેવી રીતે આપણે કરી શકીશું? તો કે જ્યારે એને જૈવિક એવા ઘટકો આપવામાં આવે છે, જૈવિક ઘટકો દ્વારા કે એ જાતિને આપણે વિલુપ્ત કરવાનું વિચારીએ છીએ, પરંતુ જ્યારે એને જૈવિક ઘટક જ ન હોય તો આપણે એને કેવી રીતે તો કે એને વિલુપ્ત કરી શકીશું નહીં. કારણ કે આપણને ખ્યાલ છે કે જે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ, જેમ કે આ HIV જે એડ્સનો રોગ જે છે, તમે આગળના ચેપ્ટરમાં મેં બી ભણી ગયા હશો કે જે એડ્સ જે છે એ આપણને ખ્યાલ છે કે જે હાનિકારક છે, પરંતુ હાલમાં પણ એની કોઈ દવા શોધાણી નથી. તો જે શું છે તો કે એની કાર્યકી જે છે એ નાશ પામી શકતી નથી, એટલે કે એનું નિવસનતંત્રની કાર્યકી જે છે એ નાશ થઈ શકતી નથી, કે જેથી કરીને એવા કોઈ જૈવિક ઘટકો દ્વારા પરંતુ એ આપણે નાશ કરી શકતા નથી. જાણે આપણને ખ્યાલ છે છતાં પણ આપણે જે જાતિ છે એને વિલુપ્ત કરી શકતા નથી. તો એ સ્થિતિ કેવી હશે? તો કે જે આપણે જાણી જોઈને પણ જે જૈવિક ઘટકો દ્વારા પણ આપણે એને નાશ કરી શકતા નથી. તો આ હતો તમારે ચેપ્ટર નંબર જે છે જૈવ વિવિધતા અને સંરક્ષણ જે છે એનો સ્વાધ્યાયની વાત કરી. એમાં તમારે જે ક્વેશ્ચન નંબર 10 ટોટલ ક્વેશ્ચન જે છે એ 10 જ છે, પરંતુ તમને જે નીટ લેવલે પણ MCQ પૂછાઈ શકે છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, સાવ સહેલું ચેપ્ટર છે. આશા રાખું તમને સમજાઈ ગયું છે. થેન્ક યુ.